रुदियाउले चीने आव्यो आव्यो रुदियाउले चीने आव्यो आव्यो प्रमुख स्वामी पधार्यानु को प्रमुख स्वामी पधार्यानु को रुदियाउले चीने आव्यो आव्यो प्रमुख स्वामी पधार्यानु को प्रमुख स्वामी शमणाना खेतरमा आरत भावी शमणाना खेतरमा आरत भावी के वो आनंद नो ग्यो आमो के वो आनंद नो ग्यो आमो रुदियाउले चीने आव्यो आव्यो प्रमुख स्वामी वर्षे शरद नी पूनम जाने वर्षे शरद नी पूनम स्वामी नु आग मन दिन दिन दिवाली स्वामी नु आग मन दिन दिन दिवाली भवत आगमनम् स्वागतम् दीपावली प्रतिपलम् हे प्रमुख स्वामिनि स्वागतम् 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 फौरम वसन फौरम वसन स्वामी ना पद रव तो हे स्वामी ना पद रव तो फौरम वसन फौरम वसन ये तो उड़ी उड़ी भरतिया मन ये तो उड़ी उड़ी भरतिया मन ये तो उड़ी उड़ी भरतिया मन तुम्हें भरतिया मन अतर निर्ती चौगम दिशे अतर निर्ती चौगम दिशे पाग्या पालम बधाई न डो स्वामी ना पद रव तो हे स्वामी ना पद रव तो फोरम वसन फोरम वसन भरतिया मन ये तो उड़ी उड़ी भरतिया मन Thank you.
सरस्वती माता ने प्रणाम प्रणाम मुझे धर्म तात ने रे भक्ति माता ने प्रणाम प्रणाम मुझे ज्येष्ठ भ्रात ने रे प्रणाम मुझे ज्येष्ठ भ्रात ने रे इच्छा छे स्वामी एक तमारे काज जी हो गुना करी करी ने मां
ભાઈ ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું નહીં, ઉઠવું તથા ચાલવું નહીં તથા ગાફલપણો રાખવું નહીં. એ બહુ અગત્યનું વાક્ય, ગાફલપણો રાખવું નહીં. એટલે વધતા વધતા સંબંધ વધી જાય એ ગાફલપણું. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરવો. મોક્ષનો ખપ હોય તેને પોતપોતાના નિયમમાં વર્તવું જ જોઈએ. મોક્ષનો ખપ ના હોય તો વાંધો નહીં, પણ આ સત્સંગ મોક્ષ માટે છે, બીજું કોઈ હેતુ નથી. આ સત્સંગ એ તો બીજા અનંત જન્મ ધર્યા છે, અને તો કૂટાતા હતા. ઇન્દ્ર થયા, બ્રહ્મા થયા, બધું થઈ ચૂક્યા, તો ચાલવું જ હતું. પણ સત્સંગ મળ્યો છે એ મોક્ષ માટે છે, બીજું કોઈ કારણ નથી. એટલે મોક્ષ સુધારવો એ હેતુ રાખવો જોઈએ. મોક્ષ બગડે એવું કહે, જો સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું? અને નિયમમાં વર્ષે તેને મેં અંત સમયે વિમાન લઈ તેડવા આવીશું અને અવિચલ સુખ આપીશું. આ ગપ્પા છે, તે સાચું હોય તો આ બાજુ ઢળો ને. હવે આનંદ જન્મ તો ખોયા છે, ધામધૂમ કરી છે, હવે આ જન્મ એવું કે. અને બીજું, શ્રીજી મહારાજ મળ્યા છે મોટા મોટી. બીજે તો બીજા દેવ મળે આ કરે તો બરાબર છે, એ આગળ વધે છે. પણ શ્રીજી મહારાજ મળ્યા, સ્વામી મળ્યા, આપણે આ જન્મ એમના માટે જ કરી રાખો. સત્સંગ અને ભગવાન તથા મોક્ષ, એને માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી છે. આ લોકમાં અપમાન સહન કરે છે તુચ્છ પદાર્થ માટે, તા તો કેટલી મોટી વાત છે. મોક્ષ માટે, એના માટે તો સહન થાય જ. સંત હરિભક્તને પાછા પાડવા જે અધિક વર્તન દેખાડે છે તે કાળ નમીને રાવણ છે એમ જાણવું. તેને મરતી વખતે ભગવાન તેડવા આવતા નથી. પતી ગઈ વાત. પછી બીજા તેડવા આવે પછી ભગવાન છે. એક મોટી વાત ખાસ યાદ રાખવા જેવી છે, કરો અનંત અનંત જન્મ પછી આ શ્રીજી મહારાજ સ્વામી મળ્યા છે. ક્યારેય મળ્યા નથી અને મળવાના નથી. એ તો એમની પોતાની કૃપા છે એટલે પધાર્યા. આપણી કોઈ તાકાત નથી એમની પાસે. હાથી ને કીડી, હવે ક્યાં હાથી ને ક્યાં કીડી, એનાથી મોટી વાત છે. પણ તોય એટલે બ્રહ્માંડો અણુ જેટલા એટલે આ વિચાર્યા વગર છે ને બધું એમને રવાડે ચડી જાય, બીજા વર્તનમાં ચડી જાય, કરે અને એમ લાગે કે હું કરું છું બધું. પણ
નકામું છે. જે મહારાજ સ્વામીને નજરમાં રાખે કે કેટલી બધી કૃપા કરી, કેટલી બધી કૃપા કરી છે, એ ખાલી વિચાર કરતા રહીએ ને તો આખી જિંદગી પાર પડી જાય. અને બળમાં બળમાં પાર પડી જાય, લાચારીથી નહીં. એકદમ જે ભગવાન અને સંતને રાજી કરવા માટે તેમની મરજી લઈને વર્તે ને તેમનો નિષ્કપટ ભાવ દાસ થઈને વર્તે, ઉદંડ મતિ રાખે નહીં, કોઈની સાથે દ્વેષ રાખે નહીં, અજાજ શત્રુ કોઈની સાથે કોઈ બીજા ભલે એના માટે રાખે પણ એ તો રાખે જ નહીં. અને એ રાખે નહીં તો બીજા રાખે કે નાખ તો એને દેખાય નહીં. પોતાને સૌથી કનિષ્ઠ માને. હા ભાઈ, ભારે કલમ છે, એમાં બનતું આવી જાય છે. પોતાને સૌથી કનિષ્ઠ માને અને સંતો સંથરી ભક્તોને મોટા સમજે, પછી પોતાને કનિષ્ઠમાં બેસી ના રહે, સામે બીજા મોટા સમજે. એ તો ઘણા એવા હોય, બસ આપણે તો કાંઈ નહીં તુચ્છ આમ, એ બધું બરાબર, પણ સામે બીજાને મોટા સમજે એટલે ખુમારી છે, આમાં લાચારી નથી. પોતાને સૌથી કનિષ્ઠ માને અને સંત હરિભક્તોને મોટા સમજે એવા સંત સમર્થ હોવા છતાં લેશ માત્ર મોટો પર રાખતા નથી તેને સાચા સાધુ જાણવા. આ લાઈન ઉપર આપણે જવાનું છે તો આ નિયમ ધર્મની આજુબાજુ ક્યાં રહે, એ તો સહેજે જ પરાય. આ મોટી મોટો આંકડો જોયો હોય ને પછી નાના તો એમાં આવી જ જાય, એટલે આ ખાવું આ ના ખાવું આવ્યું હોય એટલે કશો આપણે સાધુને હોય જ નહીં. બધું બધું ઊંચી મોટી સાધના કરવાની છે, અહીંયા ક્યાં ભરાઈ રહ્યા એટલે એવી રીતે મોટા વિચાર કરે. જો મહારાજ એક પોતાને સૌથી કનિષ્ઠ માને સંત હરિભક્ત મોટા સમજે એના ઉપર જવું. બધા બધા કેટલાય સંકલ્પ વિકલ્પ વિરામ પામશે અને બુઝવણ થશે જ નહીં, અને આ એક લીટી ઉપર બધું ઘણું બધું થઈ જશે. સહજ